नमस्कार, हूँ पीयूष ठक्कर, वशिष्ठ जेनेस स्कूल तरफ थी आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप चैप्टर नंबर एक योग बराबर तो तेना विषे आप भणीशू। पहला तो आप योग परिचय जोई ली के शू है। तो योग ए अत्यार समय में घनी उपयोगी वस्तु है बराबर। योग ए विश्व सुधी पहुँची चूको है। योग थी आपणे अने हूँ अने तमे बराबर दरेक जन योग थी सारी रीते परिचित छे। योगना फायदा शू छे, योग साना माटे करवो जोईए, तो ए बधी वस्तु आपणे आ चेप्टर में जोईशू। तो चलो प्रस्तावना जोईए। योग शब्द थी आपणे बधा सारी रीते परिचित छीए। आजकाल समाज में वर्तमान पत्रों तेमज टेलिविजन जेवा प्रचार माध्यमों द्वारा पण आ शब्द घर घर सुधी पहोंची चूक्यो छे। योग ए प्राचीन भारते विश्व ने आपेली अनुपम भेट छे। ए नित्य नूतन विज्ञान छे। योग प्राचीन काल में जेटलो उपयोगी हतो तेटलो ज बल्कि तेनाथी पण वधु अने घणो उपयोगी आजना समय में छे। तेना आ महत्वनो सार्वत्रिक स्वीकार थयेलो जोता संयुक्त राष्ट्र एटले के युनाइटेड नेशन्स संस्थाए 21 जूनना दिवसे एने आंतरराष्ट्रीय योग दिवसे जाहिर कर्यो बराबर। के आ फक्त कोई एक व्यक्ति माटे नहीं पण आखी दुनिया माटे आ घणो उपयोगी छे। जो आ वस्तु बधा करे तो आनाथी दरेक जणने लाभ थाय। तो युनाइटेड नेशन्से आ दिवसने मतलब मां योग माटे 21 जूननो दिवस फाळव्यो जेने आंतरराष्ट्रीय योग दिवस तरीके जाहेर कर्यो छे। विश्वनी सौथी प्राचीन साहित्य એવા વેદ ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે। મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી। પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા અને યોગ ઉપરાંત વ્યાકરણ અને આયુર્વેદના પણ નિષ્ણાંત હતા બરાબર છે। આગળ તેમણે આ ગ્રંથ સૂત્રાત્મક છે તેમનો આ ગ્રંથ શું છે સૂત્રાત્મક છે જેમાં અત્યંત ગહનતા હોવા છતાં પણ સ્પષ્ટ અને સચોટ એવા સૂત્રો મારફતે યોગની છણાવટ કરી છે। તો જીવનના સત્યને જાણી સમજી જીવનને બદલવાનું વિજ્ઞાન છે। બીજી રીતે કહીએ તો યોગ જીવન જીવવાની એક પ્રણાલી છે જેમાં કોઈ મતાગ્રહને સ્થાન નથી। માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એ અમોઘ ઔષધરૂપ છે બરાબર। જો આપણે યોગ કરીએ તો આપણે સંપૂર્ણ વિકાસ સારામાં સારી રીતે થઈ શકે, આપણે બધા રોગોથી મુક્ત થઈ શકીએ। જો આપણે રોજ જો યોગા અભ્યાસ કરીએ તો શરીરને બળવાન, આપણે મનથી શાંત બનીએ, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્ન અને જીવન વ્યવહારમાં પ્રામાણિક બનીએ બરાબર। જો આપણા બધામાં આ ગુણ આવી જાય ને તો આપણે એક સારામાં સારા સમાજની રચના કરી શકીએ બરાબર। આપણે દરેકનું સારું ઈચ્છીએ, આપણા સારામાં સારા કાર્ય કરવા માટે આગળ વધીએ બરાબર છે। તો ક્યારે કે આપણે યોગ કરીએ ત્યારે આપણામાં એકાગ્રતા આવે ત્યારે। આમ સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવતાનું કલ્યાણ થાય એવી ક્ષમતા યોગમાં છે। યોગના વિવિધ પરિભાષા અને અર્થ। યોગ સ્વરૂપ એટલું વિશાળ છે કે તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધવું મુશ્કેલ છે બરાબર। કોઈ યોગને આપણે કોઈ એક મામૂલી વ્યાખ્યા આપી દઈએ તો એનું સ્વરૂપ એટલું નાનું નથી, એ ઘણું વિશાળ છે અને એક જ વ્યાખ્યામાં બાંધવું એ મુશ્કેલ છે। યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી બનેલો છે। કયો? યુજ ધાતુ પરથી, જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે। ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિની દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે। આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણે મિલાપ કરાવી દે અર્થાત તે દિવ્યતાને પ્રગટ કરે તે યોગ કહેવાય। મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથમાં પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં કરી છે। યોગ ચિત્તવૃત્તિ નિરોધ અર્થાત આપણા ચિત્તમાં જે નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે બરાબર। આપણા ચિત્તમાં જે નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે।
બરાબર છે, યોગ અને એના ભ્રામક ખ્યાલો. આપણે જાણીએ છીએ કે યોગ એ શું છે, તો ઘણાના અલગ અલગ માન્યતા હોય છે. યોગ અત્યંત મહત્વનો અને ઉપરોક્ત વિષય હોવા છતાં યોગ વિશે સમાજમાં એક ગેરસમજ અને ખોટી માન્યતાઓ પ્રવર્તી છે. જેમ કે યોગ તો છે ને સામાન્ય લોકો માટે નથી, બરાબર છે. કેવી માન્યતા, એ લોકો શું વાત કરે કે યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે છે. આપણા માટે થોડું હોય, એ તો સાધુ સંતો કરે, યોગ આપણું થોડું હોય. આપણે તો જીમમાં જવાનું, બરાબર, આપણે એવું બધું યોગ બોગ આપણે કરવાના નહીં, પણ એ માન્યતા ખોટી છે. યોગ અલૌકિક વિષય છે. યોગ એટલે કેવળ આસન પ્રાણાયામ, પછી શું કે બીજું, યોગ એટલે કે એક પ્રકારની કસરત, પછી આગળ કે યોગ કેવળ ચિકિત્સા પદ્ધતિ છે, યોગ ધાર્મિક સંપ્રદાયિક વિષય છે, યોગ વાંચન અને પ્રવચનોનો વિષય છે, યોગ સુંદરતા માટે છે કે ભાઈ બહુ સારું દેખાવ હોય ને તો યોગ કરવો પડે. નહીં નહીં, સોરી, એ વસ્તુ ખોટી છે. હા, તમે સારા દેખાવ, પરંતુ એના માટે જ યોગ છે, એ વાત ખોટી છે. યોગ એક ચમત્કાર છે, બરાબર. તો આવી બધી માન્યતાઓ, ભ્રામક ખ્યાલો લોકોના મનમાં છે. આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓને કારણે એક લાંબા સમયગાળા સુધી આપણે તેના લાભથી વંચિત રહ્યા છે. પરંતુ હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે. યોગ શિબિરનું વારંવાર આયોજન થતું હોય છે. કેટલાક સ્થાનો પર નિત્ય યોગાભ્યાસ થાય છે. તો જાહેર બગીચાઓમાં પણ લોકો આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે. એટલે જ્યારે પણ આપણે યોગનો પ્રારંભ કરીએ, જ્યારે પણ આપણે યોગ શીખીએ છીએ, તો આપણે એક યોગ ટીચર, એટલે કે યોગ જેને આવડતું હોય, તો તેના માર્ગદર્શન હેઠળ કે નિષ્ણાતના માર્ગદર્શનથી જ યોગાભ્યાસ કરવો જોઈએ. નહીં તો એના આપણને ખરાબ પરિણામ પણ મળી શકે છે. તો હવે કેટલાક પ્રશ્નો આપણે જોઈએ કે MCQ પ્રશ્નો તમને જો એક્ઝામમાં આવે તો કઈ રીતના આવી શકે. તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? તો કે 21 જૂન. આમાં ભૂલથી જુલાઈ થઈ ગયું છે, પરંતુ 21 જૂનના દિવસે ઉજવાય છે, બરાબર. આજે આમાં આપ્યું છે જવાબ, તે ખોટો છે. શું છે? 21 જૂન. બીજું, યોગ શબ્દ મૂળ ધાતુ કઈ છે? તો કે યોગ શબ્દની મૂળ ધાતુ યુજ છે. યોગ કોને અટકાવે છે, બરાબર? કે જવાબમાં આવે કે યોગ કોને અટકાવે, તો ચિત્તવૃત્તિઓને અટકાવે. ચિત્તતંત્રની કાર્યક્ષમતાનો આધાર શાના પર રહેલો છે? તો જવાબમાં શું આવે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર રહેલો છે. પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ તો શું છે? યોગ છે. ઓકે, તો અહીં આપણું પ્રકરણ નંબર 1 સમાપ્ત થાય છે. તો આપણે બીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.